સુરતીઓ તહેવાર દરમિયાન કરોડો રૂપિયાની મીઠાઈઓ આરોગી જતા હોય છે. સુરતીઓના આરોગ્યની ચિંતાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે શહેરના તમામ ઝોનની અંદર જાણીતી મીઠાઈની દુકાનોમાં જઈને માવાની તેમજ અન્ય ખાદ્ય ચીજ વસ્તુઓની ટેસ્ટિંગ કરવાનું શરૂ કર્યું હતું. ગાંધીનગર ખાતેથી આવેલી ફૂડ એન્ડ ડ્રગ્સ ટેસ્ટિંગ વાનને લઈને આ તપાસ શરૂ કરાઈ હતી. દિવાળીના તહેવાર તેમજ અન્ય ઉત્સવોમાં સુરતીઓ કરોડો રૂપિયાની મીઠાઈઓ આરોગી જતા હોય છે. ઘણી વખત આ ખાદ્ય ખાવાના કારણે લોકોને ફૂડ પોઈઝનિંગ સહિત અન્ય રોગોનો ભોગ બનવો પડતો હોય છે. વધારે રૂપિયા કમાવી લેવાની લાલચે મીઠાઈના દુકાનદારો હલકી ગુણવત્તાવાળા માવાનો ઉપયોગ કરીને મીઠાઈ બનાવતા હોય છે, જે ગ્રાહકોના આરોગ્ય માટે નુકસાનકારક પુરવાર થાય છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ગાંધીનગર દ્વારા જે મોબાઈલ વાનમાં ટેસ્ટિંગ કરવામાં આવે છે તે સુરત ખાતે આવતા આરોગ્ય વિભાગની ટીમ વિવિધ ઝોનમાં તેને લઈને ફરી રહી છે. મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી સાણુકે જણાવ્યું હતું કે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ગાંધીનગર દ્વારા ફૂડની ટેસ્ટિંગ માટે મોબાઈલ વાન તૈયાર કરવામાં આવી છે, જેમાં સેમ્પલ લેતાની સાથે જ ગણતરીની મિનિટોમાં તેનો રિપોર્ટ આવી જાય છે, જેથી કરીને જો કોઈ મીઠાઈ બનાવનાર દુકાનદાર હલકા ગુણવત્તાવાળા માવાની કે અન્ય ખાદ્ય ચીજ વસ્તુઓની ઉપયોગ કરતો હોય તો તે તાત્કાલિક ડિટેક્ટ થઈ જાય છે અને તેની સામે આપણે કાયદાકીય પગલાં પણ લઈ શકીએ છીએ. તેમજ જો ખાદ્ય પદાર્થ મળી આવે તો આપણે નાશ પણ કરી શકીએ છીએ. કેમેરામેન ભાવેશ ઉપાધ્યાય સાથે રમેશ ગલચર, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી. આજે કયા પ્રકારની કામગીરી કરવામાં આવી છે? તહેવારોને ધ્યાનમાં લઈને માવા મીઠાઈ તેમજ ફરસાણની દુકાનોમાં સ્પોટ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કઈ રીતનું ચેકિંગ થાય છે? સેમ્પલ લઈને આ વેનની અંદર જગ્યા પર જ ટેસ્ટિંગ. કયા વિસ્તારમાં? ભાગળ વિસ્તાર છે ને ત્યાર પછી આખા શહેરમાં ચાલશે. આજે